નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા ને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ માણિયારો ગઢ જોવા, જે આવેલ છે લખપત તાલુકામાં બેર ગામની બાજુમાં. તો આપણે એ ધરતી ઉપર આપણે પહોંચી આવ્યા છીએ ને આ જગ્યા જોઈ રહ્યા છો તે માણિયારા ગઢની જ છે. અને ઉપર આવેલ છે આ કિલ્લો, સામે જોઈ રહ્યા છો. તો આ કિલ્લો કદાચ તમે લખપતનો કિલ્લો જોયો હોય તો તેને જેવો જ છે. ઘણો એવો વિશાળ બાઉન્ડ્રી છે એની, ચારે તરફ કિલ્લો અને વચમાં રહેવાનું કંઈ હશે. તો આપણે ચડીએ ઉપરને જોઈએ. તો એકદમ આ જંગલમાં કિલ્લો આવેલો છે અને રસ્તો આપ જોઈ શકો છો, ચારે બાજુ વિરાન જંગલ છે, કોઈનો અવાજ કે કાંઈ, શાંતિવાળું હવામાન. અને આ કિલ્લાનો એક ભાગ ખૂણામાં આપણે પહોંચી આવીએ છીએ. આ કિલ્લાનો ખૂણો છે અને આપણે ત્યાંથી થોડો ઘણો આ બાજુ દિવાલ કિલ્લાની પડી ગયેલ છે. તો ઉપર થોડાક જઈશું આપણે. આ જોઈ શકો છો કિલ્લો છે, પથ્થરો નાના પથ્થરોનો બનેલ છે કિલ્લો, આ મોટા પથ્થર નથી. પરંતુ કિલ્લો ઘણો જૂનો, ઘણા વર્ષોનો અને બહુ જોવા જેવો છે. આ જગ્યા લગભગ ઘણા માણસોની નજરથી બહાર હશે, કારણ કે આ જગ્યા આજ સુધી પ્રખ્યાત થઈ નથી, કોઈને જાણ થઈ નથી. તો જોઈ શકો છો જંગલમાં આવેલા જગ્યા આ કિલ્લો. અને આ ગઢની દિવાલ, આ ગઢ છે રાંગ ખૂણામાં આવેલ છે અને આ દિવાલ છે. આ દિવાલ અહીંથી શરૂઆત થાય છે, સામે વાળી બીજો ગઢ છે, એમ ચારે બાજુ આ ગઢ છે જોઈ શકો છો. તો આપણે જેટલું સારું સારું એવું જોવા મળશે એ જોઈશું આપણે. અને બાવર જાળી બહુ વધારે છે તો દિવાલ ઉપર આપણે હાલા એવું પોઝિશન નથી, પણ નીચે જઈને જોઈશું. છે ખતરનાક જગ્યા, વચમાં પણ અહીંયા એક દિવાલ આવે છે જોઈ શકો છો આપ, વચમાં પણ આ દિવાલ છે. અને અંદર મકાનો જેવું પણ કાંઈ દેખાઈ રહ્યું છે તે પણ આપણે જોઈશું. આપણે કિલ્લાની નીચે ઉતરી આવ્યા છીએ અને જાળી એકદમ જંગલ, અહીંયા કાંઈ જનાવર ના હોય તો ઠીક હૈ. ને આ જોઈ શકો છો આપ દિવાલ, ઊંચી ઊંચી દિવાલ જે હાલની પોઝિશનમાં બરાબર પડી છે. આ પથ્થરો જોઈ શકો છો આપ, નાના મોટા પથ્થરો છે, નાના મોટા પથ્થરોનું બાંધકામ પણ હજી એવું સારું એવું બની રહ્યું છે. ને આ દિવાલ આમ જાય છે. તો આગળ જઈશું આપણે ને જોશું. અહીંયાથી રસ્તો જાય છે. આ પણ ગઢનો એક ગઢ આ બાજુ હતો ને એક ગઢ ખૂણો આ રહ્યો ને અહીંયાથી રસ્તો હોય. તો આપણા અક્ષયભાઈ પણ સાથે જ છે, એને પણ આવી લોકેશન જોવાનો બહુ રસ છે. કેમ છે, જગ્યા કેવી લાગી? એમ ને અક્ષયભાઈને પણ જગ્યા સારી લાગી. ને જોઈ શકો છો આપ અહીંયા જનાવર, આ જે માલ પડ્યો છે તે જનાવરનો જ છે. તો એવું જાણવા જડે છે કે અહીંયા જનાવર વધારે છે. અહીંયા તમને બતાવું, જનાવરનો બહુ ખતરનાક એરિયા છે મિત્રો. આ જોઈ લો આપ અહીંયા કને આ જનાવરના અવશેષ, નીલગાયના અવશેષ પડ્યા છે. ને બાજુમાં તેનું હાડપિંજર પણ પડ્યું છે. તો જગ્યા બહુ ખતરનાક છે મિત્રો. આ આપણે પહોંચી તો આવ્યા છીએ, પરંતુ આ જોઈ લો, આ તેનું હાડપિંજર છે નીલગાયનું. તો મિત્રો, નીલગાય એક મોટું પ્રાણી છે, તેને એક ચિત્રો જ શિકાર કરી શકે છે. તો લગભગ આ જગ્યા ઉપર આજુબાજુ અહીં ચિત્રો અવારનવાર આવતો રહેતો હશે અને ચિત્રાએ જ આ વિશાળ જાનવરનો શિકાર કર્યો હશે. આ તો
કોતરકામ ને પથ્થર લાગે છે, કોલમ બોલમ હશે કદાચ, અહીં લગભગ નાકા બાકા જેવું કંઈક હશે એને પથ્થરો છે. કારણ કે આ એક જોઈ શકો છો આપણે ગઢ, આ દિવાલ છે ને આ બાજુ આ દિવાલ છે, તો વચમાં રસ્તો છે એટલે અહીંયા લગભગ નાકું હશે પ્રવેશ દ્વાર, જેના આ પથ્થરો પડી ગયું અને એના ટુકડા પડ્યા એ બાજુ. ને તેની અંદર આપણે નાની નાની બારી પણ જોઈ શકો છો હવા માટે, અને ચારે બાજુ વિશાળ મોટી એવી દિવાલ આવેલ છે. તો આગળ જોઈશું હજી. આ બાજુ એક લગભગ દરગાહ પણ આવેલ છે. આપણને ખબર નથી એની માહિતી, અહીં દરગાહ છે એક, અને આ બાજુ ગઢ ની રાંગ અહીંયા આગળ જોવા મળે છે આપણને. તો સાંજનો સમય વાગી ગયા છે, સાંજનો સમય, અને આ પણ જગ્યા જુઓ, એક દરવાજો કે બારી છે લગભગ જેવો હોય છે, આ લગભગ મકાન જેવું લાગે છે બાંધકામ, જોઈ શકો છો આપ મકાન જ છે. તો આ તમને વાત કરી એ પ્રમાણે જ જોઈ શકો છો બાંધકામ, આ બધા મકાન હશે અંદર જે રહેતા હશે, આખું ગામ હોય કે જે હોય તે આ મકાન છે. તેનું બાંધકામ અડધું પડ્યું અને અડધું થયેલ અને અડધું પડી ગયું છે જર્જરિત. વચમાં બધા મકાનો જ આવેલા છે જે ખંડેર હાલતમાં, અને આગળ આ બાજુ આ કિલ્લો છે. કિલ્લાની દિવાલ ચારે તરફ આપણે જોતા આવીએ છીએ, જ્યાં પણ સારું લોકેશન એવું દેખાય. તો આપણે એક જગ્યાથી ચડ્યા અને આ પણ મકાન જ છે, જોજો આપ આ બધા પડી ગયેલ છે જર્જરિત હાલતમાં. તો આ બધા રહેવા માટેના જ મકાન હશે અંદર. આ ગઢની દિવાલ જે ચારે બાજુ આપણે જોતા આવીએ છીએ, અને હજી આપણે આગળ હાલશું અને જોઈશું. અને આ જગ્યા ઉપર પણ જોઈ શકો છો ડિઝાઇનરો એક પથ્થર પડ્યો છે તૂટેલ હાલતમાં, ને આ બાજુ મકાન છે. આ આપણી દિવાલની રાંગ જે આપણે જોતા આવ્યા છીએ ગઢની, અને આ મકાન છે અહીંયાથી આ ઝાડ એક આડું છે, આપણે સાઈડમાં જોશું તો જોઈ શકો છો આપ મકાનની હાલત. જોઈ લો મિત્રો આ મકાન, આ દિવાલ વ્યવસ્થિત પડી છે તો જોવામાં આપણે ખબર પડે કે કેવી લાગે છે, બાંધકામ પહેલાંનું છે આ. તો આ મકાન, આવા મકાનો હતા અંદર, અમુક જગ્યાએ બરાબર સ્થિત હાલતમાં છે ને અમુક જગ્યાએ પડી ગયેલ છે. તો અંદર તો ઘાસ અને ઝાડ પણ આ એની દિવાલ મકાનની, અને એક મકાન આ રહ્યું મિત્રો જોઈ લો, આ રહ્યું મકાન. તો અહીંયા પણ એક પથ્થર પડ્યો છે, અને મકાનો અંદર વચમાં બધા મકાનો ઘણા બધા એવા છે, અમુક જર્જરી હાલતમાં ને અમુક સારી કન્ડિશનમાં, ને આ ગઢની દિવાલ આપણે વચમાં તો જોયું નથી મિત્રો શું છે ને શું નથી, કારણ કે આપણે બપોર પછી આવ્યા છીએ, ટાઈમ ઘણો ઓછો છે અને જોવાનું અહીંયા ઘણું એવું છે. તો આપણે સાઈડમાં પહેલી દિવાલ છે તે જ આપણે પહેલાં જોઈશું. અને મિત્રો અહીંયા કને તો આપણે કાંઈક મૂર્તિ જેવું જોવા મળી રહી છે, તો બહુ સારા સંકેત કહેવાય કે આપણે અહીં આવ્યાના ધક્કો આપણો વસૂલ થઈ ગયો. જોઈ શકો છો આપ આ મૂર્તિ જ છે, અને આ સામે જે આ પડે છે તે પોઠિયું લાગે છે આપણને. તો લગભગ અહીંયા શિવનું મંદિર હશે એવું લાગે છે. આ પોઠિયા જોઈ શકો છો આપ, એનું નળી છે કાં તે તૂટી ગઈ છે પગને નીચેનો ભાગ, અને આ મૂર્તિનો. તો લગભગ શિવનું મંદિર અહીંયા હશે એવું જ માની શકાય પોઠી હોય તો. તો મંદિર તો અહીંયા ધજા જેવું પણ લાગે છે આ જગ્યાએ કે જ્યાં હોય ત્યાં પણ આપણે મૂર્તિ જોવા મળી છે જે ખંડિત હાલતમાં છે, અને આ ગઢ. મિત્રો
આ કિલ્લાના ઇતિહાસની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે ઓઢા જામે આ કિલ્લો બનાવ્યો છે. તો વાત છે રાપરથી 10 કિલોમીટર દૂર આવેલ આ સહી ગામની. જે ગામમાં એક જામ મનાઈ રહેતા હતા. જામ મનાઈને 3 દીકરા હતા, જામ હોથી, મોર અને જામ ઓઢો. ત્રણેયમાંથી મોટા બંને પણી ગયા હતા, પણ સૌથી નાનો ઓઢો કુંવારો હતો. જામ ઓઢાના લગ્ન હોથમ પદણી સાથે થઈ રહ્યા હતા. તેવા સમયે મોટા ભાઈ હોથાની પત્ની મીણાવતીએ ઓઢાની વિરુદ્ધમાં હોથીની કાનભંભેરણી કરતા હોથીએ ઉશ્કેરાઈ અને જઈને ઓઢાને દેશ નિકાલની સજા ફરમાવી દીધી. ઉશ્કેરાટમાં લેવાયેલા નિર્ણયને ઓઢાને કલંક લગાડ્યું, પણ છતાંય ઓઢાએ મોટા ભાઈની આજ્ઞા માથે ચડાવી. ઓઢાએ ગામ છોડી અને પોતાનું પશુધન લઈ ને છેક બનીના કીરા ડુંગર પાસે આવી પહોંચ્યો. કચ્છમાં ડુંગરો પશુઓના ઘાસચારા માટે અક્ષયપાત્ર સમાન છે. ઓઢાએ પોતાના મોટા ભાગના પશુઓ ભાટ ચારણ વગેરે યાચકોને આપી અને જે થોડુંક રહ્યું તે લઈને વહાણમાં બેસી અને દરિયાઈ માર્ગે સિંધ પ્રદેશ તરફ ગયો. સિંધમાં બાભણાસર નગરમાં પોતાના સસરા વિશળદેવ વાઘેલાની પાસે ગયો. બરાબર એ જ વખતે વિશળદેવની ઓથો ઊંટનું ઝુંડ, જે ધલુરાનો સુલતાન હાંકી ગયો હતો, ઓઢો જામ તે સમયે ઓથો બચાવવા સુલતાનની પાછળ પાછળ સુલતાનને શોધતો શોધતો ગયો. આ બાજુ ઓઢાના સસરા મૃત્યુ પામતા તેમની અંતિમવિધિ તેમની દીકરી હોથલે પૂર્ણ કરી હતી. હોથલે સૈનિકોને લઈને સુલતાન સામે લડવાનું નક્કી કર્યું. હોથલે પુરુષનો વેશ ધારણ કર્યો, પોતાનું નામ હોથી રાખીને સૈનિકોને લઈને સુલતાનની શોધમાં આદરી. રસ્તામાં ઓઢો જામ અને હોથી એકબીજાને મળી જાય છે અને સુલતાન સામે ભેગા મળી અને લડવાનું નક્કી કરે છે. બાભણાસર નજીક વિશળદેવની જે ઓથો સુલતાન ચોરી ગયો હતો તેને રબારીઓ ચારી રહ્યા હતા. ઓઢા અને હોથીએ રબારીઓ પાસેથી ઓથો પાછી મેળવી અને સરખા ભાગે વહેંચી લીધી અને પોતપોતાના રસ્તે પડ્યા. ઓઢાને શંકા જતા તેણે હોથીની પાછળ પાછળ જવાનું નક્કી કર્યું. તેણે જાણ્યું કે હોથી તો એક સ્ત્રી છે અને તે જ હોથલ છે. અત્યાર સુધી ઓઢાને ખબર નહોતી કે હોથી એ પોતે હોથલ છે. સમય જતાં બંને રાપર તાલુકાના સહી ગામે આવ્યા. અહીં એક નાનો એવો ડુંગર છે જેને હોથલ ડુંગર કહે છે. બંને આ ડુંગર ઉપર ગાંધર્વ લગ્ન કરી લીધા. સમયના વહેણની સાથે સાથે તેમને 2 પુત્રો થયા છે, એકનું નામ જખરો અને બીજાનું જયસંગ. હોથલ અને ઓઢાએ દેશવટાના ભાગરૂપે ડુંગરના ભોંયરામાં ઘણા વર્ષો વિતાવ્યા. આ ભોંયરું આજે પણ ત્યાં હયાત છે. આ બાજુ ઓઢાને દેશવટો આપનાર તેની ભાભી મીણાવતી મરતા મરતા પોતાનો પતિ હોથીને જણાવતી જાય છે કે ઓઢો નિર્દોષ છે. આ બાજુ ઓઢાને પણ તેનો વતન પ્રેમ કચ્છ ખેંચી લાવે છે. ઓઢો અને હોથલ ગોયલગઢ આવે છે અને આનંદમાં દિવસો વિતાવતા હોય છે. એવામાં એક અજીબ ઘટના બને છે. હોથલ પરાક્રમ દાખવીને 2 વિકરાળ પાડાઓની લડાઈના લીધે કુમારો પુત્રોને થનારા નુકસાનથી બચાવી લે છે. લોકો હોથલનું પરાક્રમ જોઈને દંગ જ રહી જાય છે. લોકો હોથલની સાચી ઓળખાણ ઓઢા જામની પાસે માંગે છે. લોકવાયકા મુજબ હોથલ એક અપ્સરા હતી અને પોતાની ઓળખ છુપાવી અને ઓઢા સાથે રહેતી હોય છે. જેણે ઓઢાને જણાવ્યું હતું કે મારી ઓળખ છતી થશે તો મારે સ્વર્ગવાસમાં પાછા જતા રહેવું પડશે. હવે ઓઢાએ સાચી વાત સાચી ઓળખાણ અપાવી પડી છે. ઓળખ છતી થતાં હોથલ ગામમાંથી વિદાય લે છે. જતાં જતાં પોતાના કુમારોના લગ્નમાં આવવાનું વચન આપે છે અને સમય આવતા પોતાનું વચન પાળી બતાવે છે. કુમારોના લગ્ન સમયે ઓઢાએ બંને કુમારોની વહુઓને સમજાવી રાખ્યું હતું કે તમારી સાસુ હોથલ તમને
પોંખવા આવે ત્યારે કાંઈક માંગવાનું કહેશે. તે સમયે તમે તમારી સાસુ કાયમ અહીં આપણી સાથે રહે તેવું માંગી લેજો. છેવટે નાની વહુની સૂઝબૂઝથી હોથલ ફરીથી જામ ઓઢાને ત્યાં રહેવા માટે વચન બંધાઈ જાય છે અને હોથલ અને ઓઢાનો સંસાર સુખમય બને છે. આવા હતા ઓઢો જામ અને હોથલ પદમણીના સંબંધો અને તેમનો ઇતિહાસ. અને કિલ્લાની નીચે અહીંયા આ જગ્યાએ શમશાન આવેલ છે, તો અહીંયા બધા શમશાન લાગે છે. પથ્થર ઊભા અને આડા ને પડેલ છે ઢેગલી ઢેગલી, એટલે શમશાન જ હશે. જોઈ શકો છો આપ, શમશાન. તો આપણે અંદર જાશું નહીં, બહારથી જ આપણે જોઈશું. અહીં આ જગ્યાએ પણ પથ્થર દેખાઈ રહ્યા છે શમશાનમાં, જે ઊભા રાખવા પાળિયા તરીકે. જોઈ શકો છો આપ, આ શમશાન જ છે. આ બધા શમશાન લાગે છે આ એરિયા બધા. તો અક્ષયભાઈ કેવી લાગી જગ્યા? થોડીક ડરાવની હતી, કેમ લાગું? એમ બાકી લોકેશન સારું છે, જંગલમાં આવેલું છે આ લોકેશન. તો કેવો લાગો વિડીયો? તો તમારી રાય અને કમેન્ટ દ્વારા જણાવજો. ફરી મળશું નવા બ્લોગમાં, નવા વિડીયોમાં.